નમસ્કાર મિત્રો હું વૈદેહી પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય તો આજે આપણે જીકેમાં આગળ રિવિઝન જોઈશું ચેપ્ટર નંબર સોળ દસના વ્યસ્તની વિરોધી સંખ્યા ડેશ છે તો ઋણેક દશાંશ ઋણ પંદર ચતુર્થાંશ એ ડેશની વચ્ચેની સંખ્યા છે તો ચાર અને ત્રણ બે સંખ્યાઓનો સરવાળો પંદર છે તેમાં મોટી સંખ્યા એક્સ છે

પી બરાબર માપ ખૂણો ક્યુ બરાબર માપ ખૂણો આર બરાબર માપ ખૂણો એસ ખાલી જગ્યા ખાલી જગ્યા એક પૂર્ણાંક નવ સોળાંશ વર્ગ ખાલી જગ્યા છે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ અડતાલીસ ગુણ્યા છત્રીસ બરાબર ખાલી જગ્યા નો ઘન આઠ હજાર ટુ એક્સ કાઉન્ટમાં ટુ એક્સ કાઉન્ટમાં ટુ માઇનસ એક્સ વ્યાજ પૂરો બરાબર ખાલી જગ્યા તો માઇનસ ફોર એક્સ પ્લસ ટુ એક્સ નો

મૂલ્યાંકન એક બાજુમાં આપેલો લોગો કઈ એરલાઇન નો છે એર ઇન્ડિયા બાજુમાં આપેલ લોગો કઈ સોશિયલ નેટવર્ક કંપની નો છે ટ્વિટર યુએસએ ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મા પરિષદમાં કોણે ભાગ લીધો હતો સ્વામી વિવેકાનંદ ભારતના મહાન વિચારક અને રાજનીતિજ્ઞ કોણ હતા ચાણક્ય બંડીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે મેસૂર કર્ણાટક મધુમલય અભયારણ્ય ક્યાં આવેલું છે નીલગિરી તમિલનાડુ એક રીમમાં કેટલા કાગળ હોય છે પાંચસો પચ્ચીતેરમાં વાર્ષિક ઉત્સવને શું કહેવાય પ્લેટિનિયમ જયંતિ પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આટો પૂરો કરે છે તેને શું કહેવાય પરિભ્રમણ ગતિ હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર હોકીની રમતમાં કેટલા અમ્પાયર હોય છે બે ગુજરાતના કયા ત્રિકાળ ગુજરાતના કયા ચિત્રકાર કલાગુરુ કહેવાય છે રવિશંકર રાવળ વિચ ઓફ ધ ધોલાઇંગ એનિમલ્સ હેઝ અ ટ્રંક એલિફન્ટ વેર ઇઝ ધ સન ટેમ્પલ મોઢેરા દસ ના વ્યસ્તની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે ઋણ એક ખાલી જગ્યાની ચારેય ચારે માપ સરખા અને ચારેય ખૂણાઓના માપ સરખા હોય છે ચોરસ એક બે શબ્દમાં કયો પ્રાણી વૃક્ષ પર જ જીવન ગુજારતું સૌથી મોટું સસ્તન પ્રાણી છે ઉરાંગ ઉટાર ઉરાટ જમીન પર રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે આફ્રિકન હાથી ઇટલીમાં છે છે અને એ જોર્ડનમાં પસંદ કરી મને ઓળખો વનસ્પતિ સંવેદનશીલ છે એમ સૌ પ્રથમ પ્રતિપાદિત કરનારું હતો સર જગદીશ ચંદ્ર બોઝ મેગ્નેટો મેગ્નેટોકી મિસ્ટ્રીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હતો શાંતિ સ્વરૂપ ભટનાકર જોડકા જોડો રેન ગેજ સપાટી પર પડેલા વરસાદનો જથ્થો માપવા માટે વપરાય છે લેક્ટોમીટર દૂધની શુદ્ધતા માપવા વપરાય છે જોડકા પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય સુરક્ષા દિન ચાર માર્ચ પેરેન્ટ્સ ડે પચીસ જુલાઈ અને વિશ્વ વંદિન દિન એકવીસ માર્ચ ખાલી જગ્યા પૂરો ઈસવીસન ખાલી જગ્યામાં ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ ઓલિમ્પિક રમોત્સવનો આરંભ થયો હતો અઢારસો ને છન્નુંમાં ઈસવીસન બે હજાર સોળમાં રિયો દનીરો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં પીવી સિંધુએ ખાલી જગ્યા મેળવ્યો હતો રજત ચંદ્રત ખોટા શબ્દ પર છેકો મારો નવેગાંવ નેશનલ પાર્ક ભંડારા મહારાષ્ટ્રમાં આવેલો છે જુનાગઢ ગુજરાતમાં ગીર અભયારણ આવેલું છે ખરા ખોટા વરાહ પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રથમ ખગોળશાસ્ત્રી હતા ખોટું પાણીની સંસ્કૃત ભાષાના મોટા વૈચારિક વ્યારક વ્યારકરણી હતા સાચું એશિયન ગેમ્સનું પ્રતિક ઝળહળતો સૂર્ય છે સાચું પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ઈસવી સન ઓગણીસો યોજાયો હતો ખોટો આ તમારે કસોટી જે છે તમારે જાતે કરવાની છે નીચે આપેલા શબ્દોના બે બે અર્થ લખો તાન લગ્ની અથવા મસ્તી હાર પરાજય ફૂલમાળા પક્ષીઓની વિશેષતા ચેપ્ટર સત્તર ઉષ્ણકટિબંધના ચડકતા રંગવાળા કયા પક્ષીને મોટી ચાંચ હોય છે ટૌકાનને વિશ્વના પક્ષીઓમાં સૌથી ઊંચી અને લાંબી બગલાઓની એક પ્રજાતિ કઈ છે સારસ પક્ષીઓની સૌથી નબળી ઇન્દ્રિય કઈ છે ધ્રણ સામાન્ય રીતે પક્ષીઓ એકબીજાને શાનાથી ઓળખે છે અવાજથી કયું પક્ષી દરિયાઈ પોપટ તરીકે પણ ઓળખાય છે પફીન કયું પક્ષી ન્યુઝીલેન્ડ ની પ્રત્યક્ષ છાપ ઉભી કરે છે કીવી કયું પક્ષી સૌથી મોટું છે પરંતુ ઉડી શકતું નથી સાંભળું કયું પક્ષી સ્નેક બર્ડના નામે ઓળખાય છે અનહિંગા એક બે વાક્યમાં ઉત્તર આપો પક્ષી ઉડતા ઉડતા જ નાના પક્ષીઓનો શિકાર કરે છે બાજ કયું પક્ષી ઉત્તમ માળો બનાવે છે સુગરી કયું પક્ષી તેના જીવનસાથીની પસંદગી તેના પગ પાસે કાકરા મૂકીને કરે છે પેગવીન કયું પક્ષી સૌથી વધુ ઝડપથી ઉડે છે સ્વીગ કયો પક્ષી જગતનું સૌથી નાનું પક્ષી છે હમિંગબર્ડ કયા પક્ષીને સૌથી વધારે પીછા હોય છે સીટી વગાડતા હંસને કયા પક્ષીને દૂરબીન જેવી દ્રષ્ટિ અને સાંભળવાની તીવ્ર શક્તિ હોય છે ગુવર કયું પક્ષી લાકડાને લાગેલી ઉદયને કાબુમાં લેવામાં મદદરૂપ થાય છે લક્કડખોદ ચેપ્ટર નંબર અઢાર સાહિત્ય અને તખલ્લુસ ઓળખી મને બતાવો મારું તખલ્લુસ ઉષ્ણસ છે નટવરલાલ પંડ્યા મારું તખલ્લુસ કાંત છે મણિશંકર ભટ્ટ મારું તખલ્લુસ દર્શક છે મનુભાઈ પંચોલી મારું તખલ્લુસ ધૂમકેતુ છે ગૌરીશંકર જોશી મારું તખલ્લુસ સ્વય સાચી છે ધીરુભાઈ ઠાકર મારું તખલ્લુસ કથક છે ગુલાબદાસ બોકર ખોટા શબ્દ પર છેકો મારવાનો છે ચંદ્રવદન મહેતાનું તખલ્લુસ ચાંદામામાં છે લાભશંકર ઠાકરનું તખલ્લુસ પુનર્વસુ છે બરક બરકત અલી વિરાણીનું તખલ્લુસ બેફામ છે ત્રિભુવનદાસ લુહાનું તખલ્લુસ સુંદરમ છે ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ સ્નેહરશ્મી છે અર્દેશર ખબરદારનું તખલ્લુસ અદત છે જોડકા સુરશ્રીજી ગોહિલ કલાપી બકુલ ત્રિપાઠી ઠોઠ નિશાળિયો રામનારાયણ પાઠક દ્વિરેપ કરશનદાસ માણેક વૈશમ કવિ નન્હાલાલ પ્રેમ ભક્તિ ઉમાશંકર જોશી વાસુકી તો મિત્ર અહીં આપણું આજે જીકેનું ડિવિઝન ફિનિશ થાય છે અને પેપર માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ